સુરતમાં ડેન્ગ્યુએ મહિલા ડોક્ટરનો ભોગ લીધો. સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેશિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત નિપજ્યું. મૃતક મહિલા ડોક્ટરને 5 દિવસથી તાવ આવતો હતો, પરંતુ તે જાતે જ દવા લઈ રહી હતી. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી હદે લથડી કે તેનું મોત નિપજ્યું. ડોક્ટરના મોત બાદ આરોગ્ય વિભાગે હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધર્યું. હોસ્ટેલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી. પરિસરમાં જ મચ્છરોના ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે પડી હતી. એટલું જ નહીં, દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો મચ્છરના નિયંત્રણ માટે પર્ટિક્યુલર અમે 1500 જેટલો સ્ટાફ રોકેલો છે. સુરતમાં છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુથી 8 લોકોના મોત નિપજ્યા છે. જો કે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દવા છાંટવાની કામગીરી કરવાનો દાવો કરાઈ રહ્યો છે, તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં રોજે રોજ દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. શ્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.